नमस्ते बाळकों, गुड आफ्टरनून। मारा को आज आपने धोरण 6 गणित एमा भाग नंबर 3 गणिए भाग त्रीजा में स्वाध्याय 4.4 में बे दाखला से बाळकों, स्वाध्याय 4.5 में पण बे ज दाखला से। आ बन्ने आ दाखला 4.4 ना त्रिकोण विषय ना से, ज्यारे 4.5 मा चतुष्कोण विषय ना से, अने 4.6 मा वर्तुळ विषय ना दाखलाओ से बाळको। तो ए त्रिकोण, चतुष्कोण अने वर्तुळ ए विषय ना दाखला आजे आपणे जोईए। चलो अहींया त्रिकोण नी वात करीए। आपणे त्रिकोण ने ए त्रण शिरोबिंदुओ, त्रण बाजुओ अने त्रण खूणा दर्शावे छे। एटले के त्रिकोण ने कुल 6 अंगो होय छे। आपणे चतुष्कोण नी वात करीए तो चतुष्कोण ने 4 शिरोबिंदुओ, 4 बाजुओ अने 4 खूणाओ दर्शावे छे। एटले के चतुष्कोण ने कुल 10 अंगो होय छे। फरीथी त्रिकोण ने 6 अंगो होय छे, 3 बाजुओ अने 3 खूणा। ज्यारे चतुष्कोण ने 4 शिरोबिंदुओ, 4 बाजुओ अने 4 खूणा, कुल 10 अंगो होय छे। आपणे जोईए स्वाध्याय 4.4 मां बे दाखला आपेला छे। एक्जाम्पल 1, त्रिकोण एबीसीडी काची आकृति दोरो। आपणे एम कह्युं के त्रिकोण एबीसी नी काची आकृति दोरो, तो आपणे अहींया काची आकृति दोरीए त्रिकोण एबीसी नी। आ आपणे काची आकृति दोरी, एनुं नाम आपी दईए एबीसी, ए बी अने सी। बिंदु बी ने तेना अंदरना भागमां, बिंदु पी ए अंदरना भागमां અને બિંદુ Q ને તેના બહારના ભાગમાં દર્શાવો। અહીંયા બિંદુ Q લઈએ આપણે, શું બિંદુ A એ તેના અંદરના કે બહારના ભાગમાં છે? હવે બાળકો આપણે જવાબ આપવાનો છે। આકૃતિ તો કાચી દોરી દીધી, પણ હવે જવાબ આપીએ। અહીંયા પ્રશ્ન પૂછે છે શું બિંદુ A, બિંદુ A અહીંયા છે તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો ના, બિંદુ એ એ ત્રિકોણ એબીસીના અંદરના કે બહારના ભાગમાં નથી, પરંતુ ત્રિકોણ એબીસીના ઉપરના ભાગમાં છે। બરાબર, ત્રિકોણ એબીસી પર ઉપરના ભાગમાં છે એમ લખી શકીએ કે ના, બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં, કે બહારના ભાગમાં નથી। બિંદુએ ત્રિકોણ એબીસીના, ત્રિકોણ એબીસીના એબીસી પર એબીસી પર ઉપરના ભાગમાં છે, ઉપરના ભાગમાં ત્રિકોણ એબીસી પર આપણે એ રીતે લખીએ કે બિંદુ એ ત્રિકોણ એબીસી પર છે, ત્રિકોણ એબીસી એબીસી ની ઉપરના ભાગમાં છે, ઉપરના ભાગમાં ઉપરના ભાગમાં। चलो हवे आपने एग्जांपल नंबर 2 જોઈએ। નીચે દોરેલી આકૃતિ પરથી અહીંયા આપણે આ પ્રશ્નની નીચે દોરી છે આકૃતિ પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો। બરાબર, હવે એ નંબર નો જવાબ આપણે લખીએ। આકૃતિનો પહેલો અભ્યાસ કરીએ બાળકો, એ બી સી અને એ ડી। બરાબર, કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ લખો,
अपने त्रण त्रिकोण ना नाम लखवाना से कोई पण त्रण त्रिकोण ना नाम लखो तो पहलो त्रिकोण एबीसी में लिए इनो जवाब त्रिकोण एबीसी बीजो त्रिकोण लखिए एबीसी आ गयो एबीबी त्रिकोण एबीबी अने त्रीजो त्रिकोण एसीबी त्रिकोण एसीबी ओके ત્રણ ત્રિકોણ આવી ગયા બી નંબર સાત ખૂણાના નામ લખો અહીંયા આપણે સાત ખૂણાઓના નામ લખવાના છે તો બી અને સી ખૂણો ખૂણો સાત ખૂણા એક નંબર ખૂણો બી બે નંબર ખૂણો સી ખૂણો સી ત્રણ નંબર બરાબર હવે આપણે A, B અને C ખૂણો A, B, C ત્યાર પછી B લઈએ આપણે A, B, C A, B, D ખૂણો 4 A, B અને C A, B અને D ખૂણો A, B અને D ત્યાર પછી 5 A, C, D ખૂણો A, C અને D સ આપણે બરાબર આકૃતિમાં જુઓ બાળકો આપણે ખૂણાના નામ લખવાના છે ખૂણાના નામ બરાબર આકૃતિનો અભ્યાસ કરો બાળકો આપણે A A વખત B A C અને B A D અને સી એ ડી એ આવે ખૂણો અને ડી વચ્ચે આવે એ રીતે એ અને ડી વચ્ચે આવે એ રીતે નામ લઈએ એ અને ડી જોઈએ એ અને ડી વચ્ચે આવે એ રીતે આપણે નામ લઈએ બાળકો એ ત્રણ વખત ખૂણો બી એ ડી ચોથો નંબર ખૂણો સી એ ડી બી એ અને ડી સી એ ડી ખૂણો સી એ ડી 5 બરાબર ખૂણો સી એ ડી બી એ સી ખૂણો બી એ અને સી પણ લઈ શકાય અને 6 નંબર બી વચ્ચે આવે બી ડી એ અને સી ડી એ ખૂણો બી ડી એ અથવા એ ડી ડી અને 7 નંબર ખૂણો ડી વચ્ચે આવે એ રીતે સી ડી એ ખૂણો સી ડી એ એટલે આપણને 1 2 3 4 5 6 અને 7 ખૂણા મળી ગયા હવે સી નંબરનો જવાબ 6 રેખાખંડોના નામ લખો અહીંયા આપણને રેખાખંડ દેખાય એના નામ લખવાના છે 1 2 3 4 5 6 છ થઈ જાય છે જુઓ પહેલા તો આખા ત્રિકોણના જ લઈ લઈએ એબીસીના તો કેટલા 6 રેખાખંડોના નામ લખો તો રેખાખંડ એ બી બીજા નંબરનો બી સી ત્રીજા નંબરનો સી એ અથવા એ સી પણ લખાય ચોથા નંબરનો એ બી બી સી અને સી એ મળી ગયા હવે એ બી લઈ લઈએ 5 નંબર એડી લીધો બીડી લઈએ અને 6 નંબર બીડી લીધો તો સીડી લઈએ એટલે કોઈ રેખાખંડ બાકી ન લેવો જોઈએ બાળકો આપણે એબી બીસી સીએ એબી બીસી સીએ એડી બીડી અને સીડી બરાબર 6 રેખાખંડો હવે બી નંબર કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે બરાબર કયા બે ત્રિકોણમાં બી બીને આપણે ધ્યાનમાં લેવાનો બી સામાન્ય છે તો આ બી છે તો ત્રિકોણ એબીસી જવાબ લખીએ ત્રિકોણ એબીસી અને એબીસી અને ત્રિકોણ એબીસી અને
ABD અને ત્રિકોણ ABD ABD માં B સામાન્ય છે માં B સામાન્ય છે B સામાન્ય છે સામાન્ય છે ઓકે આપણે ચારે ચાર જવાબો આ ત્રિકોણની કાચી આકૃતિ પરથી આપણને મળી ગયા હવે સ્વાધ્યાય 4.5 જોઈએ બાળકો સ્વાધ્યાય 4.5 માં ચતુષ્કોણ વિશેના પ્રશ્નો છે બાળકો કયા છે ચતુષ્કોણ વિશેના બહુ ધ્યાન રાખવાનું છે બાળકો ચતુષ્કોણને ચાર શિરોબિંદુઓ ચાર ખૂણા અને ચાર બાજુઓ છે તો ચતુષ્કોણ વિશેના પ્રશ્નો વિચારીએ ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો તો હું અહીંયા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરું છું બાળકો આ ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી બરાબર પણ એનું નામ આપવું પડશે બાળકો પી ક્યુ આર અને એસ તેના વિકર્ણો દોરી તેના નામ આપો હવે વિકર્ણ દોરવાનું છે તો હું અહીંયા આ વિકર્ણ દોરી રહ્યો છું બાળકો તેના વિકર્ણો આ એના વિકર્ણો છે બરાબર આ વિકર્ણો અહીંયા છેદે છે એટલે છેદબિંદુને ઊભો નામ આપી દો બરાબર હવે તેના વિકર્ણો દોરી તેના નામ આપો નામ પણ આપીએ આપણે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો તો અહીં ચતુષ્કોણ PQRS દર્શાવેલ છે PQRS દર્શાવેલ છે ઓકે તેના વિકર્ણો દોરી તો PR અને QS તેના વિકર્ણો છે તેના વિકર્ણો છે બરાબર તેના વિકર્ણો PR અને QS છે હવે PR અને QS તેના વિકર્ણો છે વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં તો અહીંયા લખીએ કે વિકર્ણો PR અને QS પરસ્પર એકબીજાને ઓ બિંદુમાં છેદે છે ઓ બિંદુમાં છેદે છે ઓકે હવે આપણે PR ઓકે ઓ બિંદુમાં છેદે છે બરાબર ચતુ વિકર્ણો એકબીજા ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં તો વિકર્ણો અંદરના ભાગમાં મળશે વિકર્ણો ચતુષ્કોણની અંદરના ભાગમાં મળશે આપણો જવાબ મળી ગયો બાળકો હવે એક્ઝામ્પલ નંબર 2 ચતુષ્કોણ કે એની કાચી આકૃતિ દોરી હવે કહો એ બી સી ડી ચાર પ્રશ્નો છે તેના જવાબ આપવાના છે સૌપ્રથમ કે એની કાચી આકૃતિ દોરીએ ચતુષ્કોણની અને પછી જવાબો આપીએ હું અહીંયા ચતુષ્કોણ કે એની આકૃતિ દોરી રહ્યો છું બાળકો શું નામ આપવાનું છે કે એલ એન એન તો કે એલ એન નામ આપતી વખતે બહુ ધ્યાન આપવાનું છે બાળકો ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નામ આપી શકાય
जे पॉइंट ते चालू करिए चक्रना रूप में घड़ियाना काटानी दिशा में के घड़ियाना काटानी विरुद्ध दिशा में नाम आपी सकाय એટલે તમારે નામ કે એલ એમ એન કે એલ કે એલ એમ એન કે એલ એમ એન બરાબર આ પ્રમાણે ચક્રના રૂપમાં અથવા આમ ફરે તો પણ ચાલે કે એલ એમ એન એમ પણ ચાલે અથવા કે એલ એમ એન તો પણ ચાલે અને ગમે તે જગ્યાએ ગમે તે શિરોબિંદુથી ચાલુ કરી શકાય ગમે તે બિંદુથી બરાબર જોઈ લઈએ એક વખત ચતુષ્કોણ કે એલ એમ એન KLMN ओ अबे ए नंबर को जवाब ए नो जवाब साम सामने नहीं बाजू में नहीं बेजोर आदि साम सामने नहीं बाजू में नहीं बेजोर कई तो जो ये नो जवाब लिखे साम सामने नहीं बाजू में नहीं जोर साम सामने नहीं बाजू में नहीं जोर बाजू में नहीं बेजोर एक नंबर साम सामने की बाजू होनी तो अपने केएल केएल अने एमएन अने एमएन अथवा एमएम पर लगती सकार अने बीजी जोड़ एलएम एलएम अने एलएम अने केएल केएल अब ये जोड़ पूरी बी नंबर नो जवाब साम सामे ना खूना होनी बे जोड़ साम सामे ना खूना तो खूनो के अने खूनो एन बीजी जोड़ आ एक नंबर बीजी जोड़ एल अने एन खूनो एल अने खूनो एन हाँ पण ओके चलो सी नंबर नो जवाब पास पासे नी बाजू में बे जोड़ की थी से तो पास पासे नी बाजू में चार जोड़ मळे बरा अहीं आपने बे लखवानी छे आपने चार चार लखे पास पासे नी बाजू में बे जोड़ तो केएल केएल अने अने अहीं जो केएल अने एलएन एलएन बीजी जोड़ लखे एलएन अने एम एन तीजी जोड़ लखिए एम एन अने एम एन अने एन के अने छेल्ली चौथी जोड़ लखिए एन के अने एन के अने के एन के एन बराबर चले चार जोड़ थई गई હવે બીનો જવાબ પાસ પાસેના ખૂણાઓની બે જોડ પાસ પાસેના ખૂણાઓની કહી છે પાસ પાસેના ખૂણાઓની પણ ચાર જોડ મળે એ ચારે ચાર લખીએ પાસ પાસેના ખૂણાઓની બે જોડ તો ચાર જોડ લખીએ આપણે પાસ પાસેના ખૂણાઓની બે જોડ તો ખૂણો કે અને ખૂણો એલ ખૂણો એલ અને ખૂણો એમ ખૂણો એમ અને ખૂણો એમ ખૂણો એમ અને ખૂણો કે આ આપણને ચાર જોડ મળી ગઈ બાળકો પાસ પાસેના ખૂણાઓની બે જોડ પાસ પાસેના ખૂણા K and L, K and L, L and L, L and L, M and N, M and N, N and K, N and K. तो आपने चारे चार जवाब दो मणि गया बालों को आ रीते अपने चतुष्कोण ना प्रश्नों ना जवाब आप ही सकते बालों को हवे तमारे अगर जो ये आ चतुष्कोण विषय ना प्रश्नों ना जवाब बता हवे तमारे વર્તુળ પરના પ્રશ્નોના જવાબ વિશે જોવાનું છે બાળકો વર્તુળ પરના પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય 4.6 જોઈએ તો સ્વાધ્યાય 4.6 વર્તુળ વિશેનો છે બાળકો એટલે એ જવાબ હવે જોઈએ એક્ઝામ્પલ 1
आ
માં વૃતાંશ કયો છે તો OAB એ વૃતાંશ કહેવાય OAB વૃતાંશ છે બરાબર OAB વૃતાંશ છે વૃતાંશ છે અને H નો જવાબ અહીંયા લખું છું બાળકો વૃત્તખંડ કયો છે તો FED એ વૃત્તખંડ છે FED FED वृत्त खंड से वृत्त खंड से तो અહીંયા આપણે એચ પ્રશ્નો હતા ટોટલ કે આ આકૃતિ પરથી આપણે જવાબ મળી ગયા બાળકો હવે આપણે આ વર્તુળ પરના પ્રશ્નોના જવાબ હતા હવે આપણે બે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ એ નંબર શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે તો એનો જવાબ શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે તો હા દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે વર્તુળની જીવા બરાબર કારણ કે જીવામાં તો કેવું હોય બાળકો કે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ જીવા કહેવાય કારણ કે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ કારણ કે વર્તુળ પરના બે બિંદુઓને વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ જોડતો રેખાખંડ જીવા કહ્યો બી નંબર શું દરેક જીવાએ વર્તુળનો વ્યાસ છે તો ના દરેક જીવાએ વર્તુળનો વ્યાસ નથી બરાબર કારણ કે વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થયેલો હોવો જોઈએ શું દરેક જીવાએ વર્તુળનો વ્યાસ છે તો ના કારણ કે વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય છે શું દરેક જીવાએ વર્તુળનો વ્યાસ છે ના દરેક જીવાએ વર્તુળનો વ્યાસ નથી દરેક જીવાએ વર્તુળનો વ્યાસ નથી વર્તુળનો વ્યાસ નથી કારણ કે વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે બરાબર કારણ કે વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળ પરના બે બિંદુઓને જોડે કારણ કે વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય અને વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રીતે કેન્દ્રમાંથી પસાર થાય તો તેથી આપણે આ રીતે એક્ઝામ્પલ નંબર 2 એ લખી શકીએ બાળકો તો તમને આજે આપણે સ્વાધ્યાય 4.6 માં ગૃહ કાર્ય માટે એક્ઝામ્પલ નંબર 3 અને 4 એ ઘરેથી કરવાના રહેશે બાળકો અહીંયા હું ગૃહ કાર્ય માટેના દાખલા આપું છું હોમવર્ક સ્વાધ્યાય 4.6 એક્ઝામ્પલ 3 અને 4 લખવા આ બાળકો તમારે ઘરેથી લખવાના રહેશે અને આજે જે આ બ્લેકબોર્ડ ઉપર દાખલા ગણ્યા છે એ તમારે ચોપડાની અંદર ફરજિયાતપણે લખવાના અને ગૃહ કાર્યના દાખલા ગણવાના રહેશે બાળકો